ભારતીય જનતા પાર્ટી એટલે ભ્રષ્ટ પાર્ટી ભરૂચમાં સાબિત થઈ ચૂકી છે. ગુજરાતમાં આજે ખોબે ને ખોબે ભારતીય જનતા પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીને મત આપેલા છે પ્રજાએ, ત્યારે આજે ભરૂચની દયનીય પરિસ્થિતિ સમગ્ર જિલ્લાની છે. તમે ચારો તરફ રસ્તા જુઓ, ખેડૂતોની હાલત જુઓ, સામાન્ય માણસ જુઓ, જનજીવન જે રિક્ષા ચલાવીને 200 રૂપિયા સાંજે કમાઈ શકે, લારી પર ફ્રૂટ વેચી શકે એવા માણસોની હાલત જુઓ. આજે મોંઘવારીથી લઈ, ખેડૂતોથી લઈ અને આજે ખાડાને બધું ખલાસ થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટી આજે જિલ્લા પંચાયત થી લઈ, નગરપાલિકા થી લઈ, તમામ એમએલએ થી લઈ, એમપી થી લઈ, તમામ ભારતીય જનતા પાર્ટી પાસે છે. ત્યારે ભરૂચ ને નગર નો જોડતો રસ્તો શરમ આવે ત્યાં મારું ભરૂચ છે એવું કહેતા એવી હાલત કરી મૂકી છે. ઉદ્યોગિક હબ ધરાવતો આ જિલ્લો, બહુ શરમની વાત છે કે રોજગારી નથી. અને આજે ખાડામાં જે ભરૂચના ગટર લાઈન ખુલ્લી મૂકવી, નગર સેવક ત્યાં રહીને જાય, અધિકારી ત્યાં રહીને જાય, છતાં પણ પ્લેટ પર ના મૂકે ને મનુ સોલંકી જેવાની હત્યા કરવામાં આવી નગરપાલિકા દ્વારા, છતાં પણ એને નિર્જીવી રકમ આપી, નોકરીની લાલચ આપી અને રાજી કરી દેવામાં આવે છે. એમની પણ એફઆઈઆર થવી જોઈએ, એમને જેલ ભેગા કરવા જોઈએ એવી કલેક્ટરશ્રીને માંગણી કરીએ છીએ. અને તાત્કાલિક ધોરણે જે ઇલેક્શનમાં કોન્ટ્રાક્ટો પાસે ફંડ લે છે અને જે ખાલી રિબિન કાપવા માટે કોન્ટ્રાક્ટર પહોંચી જાય છે આગેવાનો, એમને વિનંતી કરીએ છીએ કે આ બંધ કરો. પ્રજાએ તમને ખોબે ને ખોબે મત આપેલા છે અને જે રિયલ એસ્ટિમેન્ટમાં કામ છે એ થવા દો. આ ભરૂચને ખાડાની બહાર કાઢો એવી કલેક્ટર પાસે માંગણી કરીએ છીએ.